અખબારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર કોર્ટની સુરક્ષામાં એક મોટી ચૂક થઈ છે. કોર્ટમાં આરોપી હથિયાર સાથે આવતા ખળભળાટ મચી ગયો છે. હત્યાનો આરોપી કોર્ટમાં હથિયાર સાથે આવ્યો. આરોપીએ કોર્ટના વોશરૂમમાં હથિયાર છુપાવ્યા હતા. કોર્ટના કર્મચારીઓને આ વાત ધ્યાને આવતા જ સ્થાનિક પોલીસને બોલાવી હતી. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ કરી અને હથિયાર કબજે કર્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે. સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે. મલ્હાર, ગાંધીનગરમાં કોર્ટની સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળી રહી છે. આરોપી હથિયાર સાથે જ કોર્ટમાં આવ્યો હતો, શું વધુ માહિતી? વૈભવ, નજર કરવા જઈએ તો ગાંધીનગર કોર્ટની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન જે છે તે સામે આવ્યું છે. 302 ની સજાનો આરોપી જે છે તેઓની આજે કોર્ટમાં મુદત હતી અને પોલીસ તેને જે છે તે બંદોબસ્ત કોર્ટમાં લાવી. જોગીતમાં કેસની સુનાવણી શરૂ થાય તે પહેલા જે છે તે કોર્ટના કર્મચારીઓને જે છે તે વોશરૂમમાંથી એક હથિયાર જે છે તે મળી આવ્યા હતા. જો કે સમગ્ર મામલે પોલીસે જે છે તે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે 302 નો આરોપી છે તે પોતાની સાથે હથિયાર સામે આવી હતી. જોકે પોલીસે જે છે હાલ હથિયારો કબજે કર્યા છે અને સમગ્ર મામલા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે કે આરોપી પાસે હથિયાર આવ્યું તો ક્યાંથી આવ્યું અને તેણે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે જે છે તે આ હથિયાર જે છે તે વોશરૂમમાં સંતાડ્યા હતા. આ સમગ્ર મામલે જે છે તે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ મીડિયા સામે પણ આ મામલે કશું હાલ બોલવા માટે તૈયાર નથી, કારણ કે કોર્ટ પરિસરની અંદરથી આ પ્રકારના હથિયાર મળી આવ્યા એટલે કે સુરક્ષામાં મોટી ચૂક જે છે તે કહી શકાય છે. પરંતુ પોલીસ હાલ જે બિલકુલ મરહાર આભાર તમામ જાણકારી માટે.